हेलो फ्रेंड्स, स्वागत छे तમારું મારી ચેનલ માં। તો આજે હું તમારી સાથે શેર કરી રહી છું વધેલી રોટલી માંથી 5 થી 10 મિનિટ માં તમે આસાની થી લંચ બોક્સ કે સાંજના નાસ્તા માટે કેવી રીતે આ નાસ્તો બનાવી શકો અને બાળકો લૂંટમ લૂંટ થાશે તે મારી ગેરંટી છે। એકવાર તમે ચોક્કસ થી આ રીતે નાસ્તો બનાવશો તો વારંવાર બાળકો તમને આ બનાવવા માટે મજબૂર કરશે। तो चलो फ्रेंड्स, पिज़्ज़ा ने टक्कर मारे तेवो नास्तो बनावीए। अने खास बात फ्रेंड्स ए छे के आजे आपणे रोटली माथी बनावानो छे। वधेली रोटली होय तेनो आपणे उपयोग आ नास्तानी अंदर लेवानो छे ने साथे ज एकदम मजेदार चटकेदार अने क्रीमी एवो मसालो बनावानो छे। तो चलो आजनी आ रेसिपी ने स्टार्ट करिए। स्टार्ट करवाना पहला तमे मारी चेनल पर पहली वार होय तो पहलेथी ज सब्सक्राइब करी देजो। तो अहीं मैं कैप्सिकम ने कट करी दीधा छे, कांदा ने आ रीते कट कर देवाना छे अने बॉइल करेलो स्वीट कॉर्न मकाई आपणे आनी अंदर नाखवानी छे। तो मैं नानी नानी कटोरी नुं माप लीधुं छे। हवे अहीं हूँ पनीर ने आ रीते क्रश करीने नाखू छू अने अहीं खास बात ए छे के मोजरेला चीज आनी अंदर आपणे नाखवानुं छे। चिल्ली फ्लेक्स अने ओरिगानो नाखीशुं, जेटलो तमारी घरे तीखाश खवातुं होय के बाळको तीखाश खाई शके तेटली चिल्ली फ्लेक्स नाखवानी छे। पेरी पेरी सॉस नाखवानो छे, जो तमारी पासे न होय तो तेने स्कीप करी शको छो। अने लीली कोथमरी नाखवानी छे। हवे बधा ज मसालाने मिक्स करवाना पहेला आपणे टेस्ट अकॉर्डिंग नमक नाखी अने सारू एवं मिक्स करी देशु। अहीं तमने भावती वेजीस नाखी शको छो, आनी अंदर जेटली वेजीस नाखशो एटली ओछी छे, पण आ रीते आपणे स्टफिंग मसालो बनावी अने तैयार करी देवानो छे। तो आने तमे ब्रेड उपर, रोटी उपर के समोसा बनावी के पिज्जा ब्रेड उपर पण नाखी अने सर्व करी शको छो। तो फ्रेंड्स, अहीं बचेली रोटलीमांथी हूँ आ नास्तो बनावी रही छूँ एटले એનો ઉપયોગ કર્યો છે। તો હવે 2 ચમચી આપણે ઘઉંનો લોટ લેવાનો છે એક વાટકીમાં। હવે થોડું એવું નમક નાખી, થોડું પાણી નાખી અને બેટર તૈયાર કરી દેવાનું છે। એકદમ સારું એવું મિક્સ કરી દેવાનું છે, બિલકુલ આ રીતે। આનો ઉપયોગ હું આગળ તમને જણાવીશ કે ક્યાં કરવાનો છે। તો હવે આપણે એક રોટલી લઈશું, જે મસાલો આપણે બનાવ્યો છે તે આની અંદર આપણે ભરવાનો છે। તો હવે 1 થી 2 ચમચી જેટલો આ મસાલો નાખવાનો છે। ફ્રેન્ડ્સ, પૂરેપૂરો વિડીયો જોજો, આમાં હું આને કઈ રીતે રોસ્ટ કરવાનો છે તે હું તમને બતાવવાની છું, તો ચોક્કસથી જોજો। તો હવે અહીં હું સ્ક્વેરમાં મસાલો ભરી દીધો છે અને અહીંયા એક સાઈડથી ફોલ્ડ કરી દીધી છે રોટલી, અને જે લોટનું સ્ટફિંગ બનાવ્યું છે તેને આ રીતે કરશું એટલે રોટલી એકબીજાથી ચીપકી જશે અને સારો એવો શેપ આવી જશે। તો હું અહીં આ રોટલીને સ્ક્વેરમાં શેપ આપી રહી છું, તમને તમારી પસંદનો શેપ આપી શકો છો। આ રીતે તમે લોટને ચીપકાડશો એટલે રોટલીનું જે લેયર છે તે ખુલશે નહીં અને એકદમ સારું સમોસા જેવું બનીને તૈયાર થશે। તો અહીં મેં બધી જ રોટલીને આ રીતે બનાવી દીધી છે। હવે 2 થી 3 ચમચી જેટલું આપણે ઘી લેવાનું છે। અહીં તમે તેલ કે બટરનો ઉપયોગ કરી શકો છો અને જે ફોલ્ડવાળી સાઈડ છે રોટલીની તે સાઈડ આપણે પહેલાં શેકી દઈશું, જેનાથી એકદમ જે ફોલ્ડ કરેલી રોટલી છે એકદમ લોક લાગી જશે અને તે ખુલશે નહીં। તો આપણે સ્લો ફ્લેમમાં જ આને 5 મિનિટ માટે રોસ્ટ કરવાની છે। 5 મિનિટમાં તમે સ્લો ફ્લેમમાં કરશો એટલે એકદમ ક્રિસ્પી કરારો આ બની જશે। તો એક વખત આપણે ઉપરથી 1-1 ચમચી જેટલું થોડું થોડું ઘી લગાવી દઈશું। અહીં તમે તેલ કે બટરનો ઉપયોગ કરી શકો છો। ફ્રેન્ડ્સ, ખાસ વાતમાં તમારે એ છે કે ધીમા ગેસે તમે આને પકવશો એટલે એકદમ બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ ક્રીમી નાસ્તો બનશે। તો ચોક્કસથી આ બનાવજો, બાળકોને બહુ જ ભાવશે અને વારંવાર બાળકો આ ખાવાની માંગ કરશે। એકદમ હેલ્ધી એવો છે, ઓછા ઘી કે તેલમાં આ નાસ્તો બની ક્રિસ્પી કરારો બને છે। તો આ રીતે પલટાવી અને ફરી 2 થી 3 મિનિટ માટે હું એને રોસ્ટ કરી દઈશ। જ્યાં સુધી ક્રિસ્પી થાય નહીં ત્યાં સુધી તમારે આને શીકવા દેવાનો છે। તો ફ્રેન્ડ્સ, અહીં 5 થી 6 મિનિટ થઈ ગઈ છે અને આપણો જે નાસ્તો છે એકદમ ક્રિસ્પી કરારો બનીને રેડી છે। તો કેવો લાગ્યો છે આજની આ રેસેપી તે ચોક્કસથી મને જણાવજો, અને સારો લાગ્યો હોય તો પ્લીઝ ફ્રેન્ડ્સ, તમે લાઇક કરતા નથી, પ્લીઝ મારો રેસીપી તમને જો ગમતી હોય તો એક લાઇક જરૂરથી કરજો।
મારા માટે એક લાઇક બહુ જ મહત્વની છે, એટલે જરૂરથી ફ્રેન્ડ્સ એક લાઇક જરૂરથી કરજો. અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો એક હું તમને ખોલીને બતાવી રહી છું કે કેવો બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ નરમ અને ક્રીમી સ્ટેક્ચરવાળો આ નાસ્તો બને છે. તો ફ્રેન્ડ્સ ચોક્કસથી તમારા બાળકોને લંચ બોક્સમાં આપજો અને સાંજના નાસ્તામાં પણ તમે આને સર્વ કરી શકો છો. તો આવી જ અનનવી રેસીપી હું ઘણી બધી તમારી સાથે શેર કરી છે, તમે ત્યાં જઈ અને જોઈ શકો છો.